गीर सोमनाथ जिल्लाना उना तालुकामां झाकरवाड़ा गाममां एक दिव्यांग पति पत्नी जेनी ऊंचाई मात्र 3 फूट छतां आत्मनिर्भर बनी जीवन विताવી રહ્યા છે। ઉના તાલુકાના નાનકડા એવા ઝાકરવાડા ગામના જેમના લગ્ન મોટા ડેસરા ગામના લક્ષ્મીબેન સાથે આશરે 20 વર્ષ પહેલા થયા છે। જીણાભાઈની હાલ ઉંમર 39 વર્ષ જેટલી છે। તેઓનું લગ્ન જીવન સરસ રીતે ચાલી રહ્યું છે। તેઓને સંતાનોમાં દીકરી જલ્પાબેન જે હાલમાં 12મા ધોરણનો અભ્યાસ કરે છે અને તેઓ સામાન્ય વ્યક્તિ જેટલી ઊંચાઈ ધરાવે છે, તેમજ તેમના બીજા દીકરાનું નામ મયુરભાઈ છે, એઓ 11મા ધોરણનો અભ્યાસ કરે છે। તેઓની ઊંચાઈ પણ જે સામાન્ય વ્યક્તિના જેવી છે, એટલે કે તેઓ દિવ્યાંગ નથી, એવો સામાન્ય વ્યક્તિ જેવા જ છે। આ પતિ પત્નીની ખાસિયત એ છે કે એવો કોઈના ઉપર આધારિત જિંદગી જીવતા નથી, પોતે જ ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને પોતાના પરિવારનું ગુજરાન સરસ રીતે ચલાવે છે અને તેમના બાળકોને સારી સ્કૂલમાં અભ્યાસ કરાવે છે। એ ભલે 3 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે, છતાં તેમનું મનોબળ મજબૂત છે, કારણ કે તેઓ કોઈ પણ પ્રકારની હિંમત હાર્યા વગર સંઘર્ષ કરીને લોકોને એક ઉદાહરણ અને પ્રેરણા આપતી જિંદગી જીવે છે। તાલુકો ઉના, તાલુકાનું ગામ છે ઝાકરવાડા। મારું નામ છે જીણાભાઈ દાનાભાઈ સારણિયા અને તે હું ઝાકરવાડામાં રહું છું અને તે એટલે મારા જન્મ આજે જન્મ થયો ત્યારથી જ મારી આવી રીતની હાડ છે, તે આવી રીતના 3 ફૂટ છે અને તે ઘરની બા જે પત્ની છે તેની પણ 3 ફૂટ છે। આજે લગ્ન કર્યા આજે 20 વર્ષ થયા છે અને તે જે મારા બાળકો છે તે આવી રીતના અમે જે કામ કરતા પહેલાં આવી રીતના મજૂરી કરતા અને ત્યારે પછી મજૂરીમાંથી લગ્ન થયા પછી અમારે આજે 10 વર્ષ થયા ધંધો કરવાનો કે ભાઈ હવે ધંધો કરવાનો છે, આજે ધંધાને 10 વર્ષ થઈ ગયા છે। અમારા બાળકો છે તે આડ પ્રમાણે બરાબર જ છે। અમારા બાળકો છે 2, એક છોકરી ને એક છોકરો। મારું નામ જલ્પાબેન જીણાભાઈ છે। હું મારા મમ્મી પપ્પા વિકલાંગ હોવાથી અમને એટલો ગર્વ થાય છે કે તે અમને ભણાવે છે કરિયાણાની દુકાનમાંથી ગુજરાન ચલાવીને। હું અભ્યાસ ધોરણ 12માં છું અને મારો ભાઈ છે તે ધોરણ 11માં અભ્યાસ કરે છે। મારું નામ તારણિયા મયુરભાઈ જીણાભાઈ છે। મારા પપ્પા અને મારી મમ્મી આવા વિકલાંગ હોવા છતાંય અમને તેની મહેનત પ્રમાણે સહાય કરીને અમને ભણાવે છે, આગળ લાવે છે અને તેને એક પેલું છે કે અમે આગળ વધીએ તે માટે તે કરિયાણાની દુકાન 10 વર્ષથી ચલાવે છે અને અમારું ગુજરાન પૂરું કરે છે। અમે તો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીએ છીએ પણ કોઈ ધ્યાનમાં લેવાવાળા જ ના, કોઈ સહાય મળતી નથી। સમસ્યા તો એ છે કે અમારું આવું વાવાઝોડાને લીધે આવું ઓલું ઘર પડી જવા છતાં તોય કોઈ આપણે ખાલી કૂપન દીધ 25,000 મળ્યા, બાકી ઘર સહાયની કઈ એ કઈ વ્યવસ્થા થઈ નથી। માવજી વાડેર દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર ગઢડા ગીર સોમનાથ।